પંચમહાલ જિલ્લામાં શાળાઓ પુનઃ શરૂ થવા પ્રસંગે મંત્રી શ્રી જયેન્દ્રસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો. કોરોના મહામારીના કારણે આશરે 9 માસ સુધી શાળાઓ બંધ રહ્યા બાદ ગઈ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પૂરતી તકેદારીઓ સાથે શાળાઓનો ફરી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કૃષિ પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયેન્દ્રસિંહજી પરમાર સહિતના મહાનુભાવો વિદ્યાર્થીઓને આવકાર આપીને શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો. મંત્રી જયેન્દ્રસિંહજી પરમાર હાલોલના નવાકુવા ખાતે આવેલી નૂતન હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકાર આપી અને શાળાની પુનઃ શરૂઆત માટે થયેલ કામગીરીનું નિરીક્ષણ કરી જિલ્લા શિક્ષણ અધિકારી BS પંચાલના જણાવ્યા અનુસાર શાળાઓ શરૂ થતા અગાઉ સેનિટાઇઝેશન સફાઈ સહિતની તકેદારીઓ પૂર્ણ કરવામાં આવી અને વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓને પણ આ બાબતે જાગૃત કરવામાં આવ્યા અને સતત આ બાબતનું ધ્યાન રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. સરકારની માર્ગદર્શિકા અનુસાર શાળામાં વિદ્યાર્થીઓ માસ્ક સહિતની તકેદારીઓનું પાલન કરે તેનું અને વિદ્યાર્થીઓના શરીરના તાપમાન બાબતે ખાસ કાળજી લેવાશે તેવું જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ, તાલુકાના પદાધિકારી, ગામના સરપંચ શ્રી, રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો શિક્ષણની હાઈસ્કૂલોની શરૂઆત કરવાનો અને બોર્ડના 10મા 12માના વિદ્યાર્થીઓના શિક્ષણની જે શરૂઆત કરી છે, આખા રાજ્યમાં આજથી શરૂઆત થઈ રહી છે અને એના ભાગરૂપે હાલોલ તાલુકાના નવાકુવા ગામે નૂતન વિદ્યાલય હાઈસ્કૂલની અંદર પણ આજથી શિક્ષણની શરૂઆત થાય એના માટે આશે આ કાર્યક્રમ એક રાખી અને વિદ્યાર્થીઓને ઉત્સાહ વધે અને શિક્ષણની અંદર અહીંયાથી જેમ વાત થઈ આપણા જિલ્લાના શિક્ષણ અધિકારીશ્રીએ પણ વાત કરી અને હાઈસ્કૂલના આચાર્યશ્રીએ પણ વાત કરી કે અમે સતત વિદ્યાર્થીઓની કાળજી પણ રાખીશું, સરકારે પણ ગાઈડલાઇન નક્કી કરી છે અને એ પ્રમાણે સેનેટાઇઝિંગ આપણે કરીએ, એના 2 ગજની દૂરી 6-1 ફૂટનું અંતર રાખીને બેઠક વ્યવસ્થા પણ એવી રીતે કરી છે કે દૂર દૂર એનું અંતર પણ જળવાય, માસ્ક પણ નિયમિત પહેરાય, એટલે સરકારની ગાઈડલાઇનનું પૂરેપૂરી કાળજી પણ આપણી હાઈસ્કૂલની અંદર લેવાના છે. આજે પણ આપણે જોયું કે આજે આવ્યા તો આજે પણ સેનેટાઇઝ કરીને બધા વિદ્યાર્થીઓ અને ગામના જે જવાબદાર પ્રતિષ્ઠિત સૌ લોકો છે એ લોકોએ પણ સેનેટાઇઝ કર્યું, બધા માસ્ક પહેરીને આવ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે આખો કાર્યક્રમ કર્યો, એટલે આજના તબક્કે વિદ્યાર્થીઓને પણ શુભેચ્છાઓ પાઠવું કે જ્યારે આજથી ઘણા લાંબા સમય પછી જ્યારે શિક્ષણની શરૂઆત થઈ રહી છે તો આપને અનેક શુભેચ્છાઓ પાઠવું કે આપને ખૂબ સારું પરિણામ બોર્ડ એક્ઝામમાં આવે અને આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે, આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સૌ વિદ્યાર્થી દીકરા દીકરીઓને શુભેચ્છાઓ પાઠવું છું. સર,